બર શહેર કોંગ્રેસે નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની નિષ્ફળતાને લઈ નગરપાલિકા ગજવી મૂકી હતી તો પાલિકા પ્રમુખે કામગીરી બરાબર થઈ હોવાની કેફિયત રજૂ કરી હતી। બરસ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોનસૂન કામગીરી નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે બરસાના વિવિધ વિસ્તારો જેવા કે હાજીખાના બજાર, ડુમવાડ, સેવાશ્રમ રોડ, ફૂરજા, ધોળીકોઈ, ચકલા, કસક, મક્તમપુર બાયપાસ જેવા અનેક વિસ્તારોમાં ગંદકી, રોડ રસ્તા પાણી ભરાવા જેવી સમસ્યાઓને લઈ બરસ નગરપાલિકા ખાતે શહેર કોંગ્રેસે નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિન બહાર બેસી નગરપાલિકા ગજવી મૂકી સમસ્યાના નિવારણની માંગ કરી હતી। યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી રોડ રસ્તા ગંદકી સહિત રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા આવા તકલાદી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, જેના વિરોધમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને વરસાદ પછીના ગંદકી સામ્રાજ્યને સાફ સફાઈ કરી ડીડીટી પાવડરનો છંટકાવ વહેલી તકે કરવામાં આવવાની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોકી, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। રોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર જે છે તે પ્રી મોન્સૂન કામગીરીને લઈને હતું કે પ્રી મોન્સૂન કામગીરીમાં નગરપાલિકાએ અલગ અલગ વિસ્તારમાં જે બી કંઈ નાના મોટા પેચવર્કની કામગીરી એ બતાવે છે, પણ એ ખરેખર કાગળ પર જ છે। તમે કોઈ પણ વિસ્તારમાં જઈને જુઓ તો એ વિસ્તારમાં ખાડાઓ પડ્યા છે, ગંદકી તો ગંદકીનું સામ્રાજ્ય છે, પાણી તો પાણીનું કોઈ નિકાલ જ નથી કોઈ પણ વિસ્તારમાં। તમે ભરૂચના દાખલા તરીકે માનો કે ભાઈ સેવાશ્રમ વિસ્તાર લો, કલા મંદિરનો એક અંદર જતો રોડ છે એ પ્રી મોન્સૂન કામગીરીમાં ડામર કરવામાં આવ્યું, એની હાલત તમે જઈને જોઈ શકો છો। બાયપાસનો વિસ્તાર લઈ લો, તમે દાંડિયા બજાર વિસ્તાર લો, કસક વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવી છે હાલમાં તેના તો બ્લોક પણ ઉખડી ગયા છે। વાત રહી 10 નંબરની, તો કાયમ જે વરસાદ આવે તો 10 નંબર તો જાણે કોઈ પેલા નર્કની પરિસ્થિતિ હોય એવી રીતના ત્યાંના લોકો રહે છે। તો ભરૂચની અંદર છેલ્લા 27 વર્ષના ભાજપના શાસનની અંદર વિકાસ કશો થયો નથી, તો અમે આજરોજ આ કહેવા આવ્યા છે કે ભાઈ તમે વહેલી તકે કામ કરો, ભરૂચની અંદર એક સ્માર્ટ સિટી બને, ખરેખર ગટરો બનીને પાણીનું નિરાકરણ થાય એવું તમે કંઈક સારું કામ કરો। જો આવું કંઈ કરવામાં નહીં આવશે તો અમે ઠેર ઠેર મુલાકાત લઈને ભાજપની સામે જે કંઈ જ્વલંત આંદોલન કરવાના હશે અમે કરીશું। આ બાબતે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ શહેર કોંગ્રેસ અને વિપક્ષની રજૂઆતને લઈ જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ એક સાથે 9-10 ઇંચ વરસાદ પડતા પાણીનો ભરાવો થયો હતો અને એ પણ વરસાદ બંધ થતાં તાત્કાલિક નિકાલ થઈ ગયો હતો। વરસાદના કારણે જે રોડ ઉપર ખાડા પડ્યા છે તેનું પેચિંગ વર્ક પણ આવનાર સમયમાં યુદ્ધના ધોરણે કરીને ભરૂચને શહેરને સારા રોડ રસ્તા મળી રહે તેવા પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભરૂચ નગરપાલિકા ખાતે વિપક્ષના હલ્લાબોલના પગલે ચાપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। આજરોજ ભરૂચ નગરપાલિકા પર વિપક્ષ દ્વારા અલગ અલગ વિસ્તારની રજૂઆત કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે વોર્ડ નંબર 1, 2 અને 10ના રોડ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાને લઈને અમુક પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને જે પેચવર્ક વોર્ડ નંબર 1, 2માં જે પણ બાકી રહી ગયું હશે એ વિપક્ષે ધ્યાન દોર્યું હતું। નગરપાલિકા એ બાજુ ધ્યાન રાખે જ છે અને જે કંઈ કામ બાકી છે પેચિંગ વર્કનું એ વહેલી તકે પૂરું થઈ જશે। વાત રહી પ્રી મોન્સૂનની કામગીરીની, તો ભરૂચ નગરપાલિકાની યથાવત પ્રક્રિયા હોય છે, રૂટીન પ્રક્રિયા હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે સારી જ થતી હોય છે। ભરૂચ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં કોઈ કચાસ મુક્તિ નથી, પરંતુ સ્વાભાવિક વાત છે કે જ્યારે 8-10 ઇંચ વરસાદ પડતો હોય તો અમુક વિસ્તારમાં પાણી ભરાવવું એ સ્વાભાવિક અને સરળ વાત છે અને એ પણ 1/2 કલાકમાં એ પાણી ઓસરી જાય છે। ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હોય કે નગરપાલિકામાં રોડ રસ્તાની કામગીરી હોય, કોઈ કામગીરીમાં કોઈ જાતનું છુપાવવામાં આવતું નથી, બધી કામગીરી પારદર્શક જ હોય છે અને ભૂતકાળની અંદર જે બી કોન્ટ્રાક્ટરોએ કામ નથી કર્યા એ લોકોને 3-3 નોટિસ આપી દીધેલી છે। આવનાર સમયમાં એ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવશે, ટર્મિનેટ કરવામાં આવશે અને એનો યોગ્ય નિરાકરણ કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા કરતી આવતી કોઈ બી કામગીરી એ રોડ રસ્તા કે પ્રી મોન્સૂનની હોય કે પેચવર્કની હોય, ભરૂચ નગરપાલિકા હર હંમેશ એની અંદર પારદર્શકતા રાખશે।